नमस्कार विद्यार्थी मित्रों, ओ पब्लिक स्कूल चणासमा ध्यान में आपके स्वागत करूं छु। હવે ધોરણ 8 ની અંદર ચેપ્ટર નંબર 11 માપન। હવે માપન વિશે આપણે અગાઉના લેક્ચરમાં પણ શીખી ગયા હતા અને એના ઉપર લંબચોરસ ચોરસ અને એ બધાના પરિમિતિ અને ક્ષેત્રફળના સૂત્ર વિશે આપણે માણી ચૂક્યા હતા। હવે આપણે એના ઉપરથી સ્વાધ્યાય 11.1 એની અંદર દાખલા નંબર 1 જોઈશું। लंबाई गुणा पहराई
अबे लंबाई के लिए आपने लिखे 80 मीटर गुणे पहुंचाई 40 मीटर आपने सुधी चें 8 × 32 3200 मीटर स्क्वायर अबे लंबचौड़ा क्षेत्र पर 3200 मीटर स्क्वायर मिल गयी चें अरे चौड़ा सुन क्षेत्र पर कितना मिल गयी चें 3700 मीटर स्क्वायर अबे बनने माने पता नहीं कौन चें तो ए इधर चौड़ा सुन क्षेत्र पर पता है चें ए चौरस में क्षेत्रफल बता रहे छे बराबर अब आपने जो व्याख्या नंबर बे तो श्रीमती कौशिक नो आकृति में बताया हुआ जो माप नो चौरस प्लॉट छे अब ते प्लॉट ने मध्य में भाग बता के बताना છે તો મકાન ને ફરતે બગીચો વિકસાવ્યો છે હવે મકાન છે એની ફરતે શું છે એક બગીચો છે હવે બગીચો વિકસાવવા માટે 1 મીટર ના કેટલા રૂપિયા છે 55 રૂપિયા હોય તો કુલ ખર્ચ કેટલો થશે હવે સૌપ્રથમ આપણે ચોરસ પ્લોટ છે એ ચોરસ પ્લોટ નું ક્ષેત્રફળ શોધી લઈએ તો ચોરસ પ્લોટ નું ક્ષેત્રફળ બરાબર ચોરસ પ્લોટ નું ક્ષેત્રફળ बराबर लंबाई गुणा लंबाई अबे आपने लंबाई आपने से 25 मीटर गुणा 25 मीटर तो 25 गुणा 25 करिए तो 725 मीटर स्क्वायर अबे आपने चौरस प्लॉट का क्षेत्रफल मिलेगी अबे चौरस प्लॉट के अंदर लंब चौरस मकान आपके पूछे तो आपने इन क्षेत्रफल से दिए અહીં લખે કરે છે ચોરસ પ્લોટમાં લંબ ચોરસ આકાર મકાન છે બરાબર તો હવે લંબ ચોરસ આકાર મકાનની જગ્યાનું ક્ષેત્રફળ લંબ ચોરસ મકાન જગ્યા ક્ષેત્રફળ હવે લંબચોરસ ક્ષેત્રફળ સૂત્ર શું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબાઈ કેટલી આપેલી છે આપણે 20 મીટર અને પહોળાઈ આપેલી છે 15 મીટર બરાબર હવે 20 અને 15 મીટર જોઈએ શું થશે 15 × 30 તો 300 મીટર સ્ક્વેર હવે આપણને ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ મળી લંબ ચોરસ આકાર મકાનનું ક્ષેત્રફળ મળી તો આપણે બગીચાનું શોધવું હોય બગીચાનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસ પ્લોટ એના પરથી લંબ ચોરસ આકાર મકાનનું ક્ષેત્રફળ શું કરવું પડશે આપણે વાત કરવું પડશે તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર बराबर चौरस प्लॉट नो क्षेत्रफल माइनस लंब चौरस मकान नो क्षेत्रफल मकान की जगह नो क्षेत्रफल બરાબર હવે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું છે 725 મીટર સ્ક્વેર 725 મીટર સ્ક્વેર માઈનસ લંબ ચોરસ આકાર મકાનનું ક્ષેત્રફળ શું છે 300 મીટર સ્ક્વેર હવે 725 માંથી આપણે 300 વાડીએ 325 બનશે 325 મીટર સ્ક્વેર બરાબર તો બગીચાનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે 325 મીટર સ્ક્વેર હવે આપણે જોઈએ 1 મીટર વિકસાવવાનો ખર્ચ કેટલો છે 1 મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ 55 રૂપિયા 1 મીટર બગીચો
બગીચો વિકસાવવાનો ખર્ચ બરાબર કેટલા? હવે શું કીધું છે? 325 ગુણ્યા 55 કરી આપો તો આપણને કેટલા મળશે? તો 325 ગુણ્યા 55, હવે આપણે બંનેનો ગુણાકાર કરી આપો તો કેટલા મળે છે એ જોઈએ. તો 17,875 રૂપિયા. તો આપણને કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે? 17,875 રૂપિયાનો ખર્ચ થાય છે. બરોબર, આ દાખલા નંબર 2 છે. હવે આપણે જોઈ રહ્યા છીએ દાખલા નંબર 3 કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બરોબર, તો બગીચાની મધ્યના ભાગમાં લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુના છેડે એક એક અર્ધવર્તુળાકાર ભાગ આપેલો છે. આ બગીચાને પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. હવે બે અર્ધવર્તુળાકાર ભાગ આપેલા છે અને અંતરનો જે ભાગ છે એ શું છે? લંબચોરસ છે. હવે લંબચોરસની લંબાઈ આપેલી છે, એટલે આપે છે 20 - 3.5 + 3.5, એટલે 20 માંથી 7 આપણે બાદ કરીએ તો આપણને લંબચોરસની લંબાઈ મળે છે. હવે સૌપ્રથમ આપણે બે અર્ધવર્તુળાકાર ભાગ આપેલા છે. હવે બે અર્ધવર્તુળ ભેગા કરીએ એટલે આખું વર્તુળ બની જશે. હવે અહીં આપણે લખીએ કે બે અર્ધવર્તુળાકાર ક્ષેત્રફળ શોધીએ. હવે બે છે ભેગા કરીને વર્તુળાકાર થઈ જશે. હવે એક વર્તુળનું ક્ષેત્રફળ શું છે? તો વર્તુળાકારનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ આપણે. આપણે ક્ષેત્રફળ સૂત્ર શું છે? પાઈ આર સ્ક્વેર. બરોબર, હવે અર્ધવર્તુળનું કીધું હોય તો 1/3 પાઈ આર સ્ક્વેર. હવે બંને ફરીથી 1/3 પાઈ આર સ્ક્વેર લઈએ, બે ભેગા થઈ જશે એટલે કાપ પાઈ આર સ્ક્વેર બનશે. એટલે બે અર્ધવર્તુળ છે એને આપણે ભેગા કરી દઈએ તો આપણને એક અર્ધવર્તુળ આપો મળી જશે, તો પાઈ આર સ્ક્વેર. હવે સૌપ્રથમ આર નું ભાગ કેટલું છે? એટલે આ તો વ્યાસ આપ્યો છે અર્ધવર્તુળનો. હવે વ્યાસ આપણે અર્ધવર્તુળનો વ્યાસ આપ્યો છે, બરાબર 7 મીટર આપ્યો છે. બરાબર, અર્ધવર્તુળનો વ્યાસ 7 મીટર આપ્યો છે. આ એટલે ત્રિજ્યા. ત્રિજ્યા શું થશે? વ્યાસ ભાગ્યા 2. વ્યાસ આપણને કેટલો આપેલો છે? 7/2 મીટર. તો આપણને વ્યાસ એટલે 7/2 મીટર છે. તો આ બરાબર કેટલા છે? 7/2 મીટર. તો પાઈ નું મૂલ્ય શું કીધું છે? જો તમને કોઈ આપેલું નથી તો આપણે 22/7 નો ઉપયોગ કરી શકીએ છીએ. 22/7 × r² 7/2 નો વર્ગ એટલે 2 નો વર્ગ આવશે. તો 7/2 × 7/2 ક્ષેત્રફળ વર્તુળાકાર પરિમિતિ બરાબર 2 પાઈ આર હવે વર્તુળની પરિમિતિ શું છે 2 પાઈ આર હવે એને અર્ધવર્તુળ તરીકે કૃત્યાંશ 2 પાઈ આર 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 2
तो अपने अर्ध वर्तुळनी परिधि शुं मळी छे 22 बराबर। हवे आपणे शुं शोधवानुं छे लंबचोरस क्षेत्रफळ अने परिधि। हवे लंबचोरस क्षेत्रफळ शुं छे लंबचोरस क्षेत्रफळ चौरस नु
क्षेत्रफल बराबर लंबाई गुणा पहुंचाई। अबे लंबाई कितनी आप लिखी है? 20 माइनस 3.5 बता 3.5 इतने सूत्र से 20 3.5 बता 3.5 के साथ साथ बात करिए तो अपन ने लंबाई कितनी मिले चाहे 3 मीटर मिले चाहे बराबर लंबाई चाहे 3 मीटर गुणा पहुंचाई चाहे 7 मीटर तेर सीटा 51 मीटर बराबर 51 मीटर स्क्वायर। अबे लंबचौड़ा सूत्र क्षेत्रफल अपन ने पढ़ी अबे पढ़ी भी नहीं सीखी है लंबचौड़ा सूत्र पढ़ी भी नहीं बराबर लंबचौड़ा सूत्र पढ़ी भी नहीं सीखा सूत्र बे गुणा लंबाई बत्ता पौड़ाई। अबे बे लंबाई आपके लिए छापने के लिए आपके लिए 13 मीटर बत्ता 7 मीटर को पौड़ाई छे बे गुणा 13 7 20 अबे 20 तो मिला था जैसे 40 मीटर बराबर अपने लंब चौड़ा की परिमिति आपके से 40 मीटर। अबे आपने आगे जो ये बराबर अर्धवर्तुळ की परिमिति अर्धवर्तुळ आकार की परिमिति અને લંબચોરસ की परिमिति એટલે છે 22 તથા 44 22 મીટર તથા 44 મીટર તો 22 ને 44 કેટલા થશે 40 મીટર 44 નહીં તો 2 6 62 મીટર થશે તો બગીચાની પરિમિતિ આપણને કેટલી છે 62 મીટર અને क्षेत्रफल मनुष्य 129.5 मीटर स्क्वायर।